હાઈકોર્ટે સીઆઈડી ક્રાઇમ વિભાગનો ઉધડો લીધો છે. શા માટે? 1000 કરોડનું દાન મળતા રાજકીય નેતા સામે કાર્યવાહીનો કેસ. સીઆઈડી ક્રાઇમે ગુજરાત નવનિર્માણ સેનાના પ્રમુખ અતુલ દવે સામે ફરિયાદ નોંધી હતી. ફરિયાદ રદ કરવા અતુલ દવેએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આઈટીના ગુનામાં ક્રાઇમ વિભાગે ગુનો નોંધતા હાઈકોર્ટનો ઠપકો મળ્યો છે. હાલ અતુલ દવેની ધરપકડ અને કાર્યવાહી ન કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. કેસની વધુ સુનાવણી 27 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. સંવાદદાતા દર્શન આપણી સાથે જોડાયા છે. દર્શન, હાઈકોર્ટે સીઆઈડી ક્રાઇમનો ઉધડો લઈ લીધો, શું છે સમગ્ર ઘટના? જી, જે પ્રમાણે 1000 કરોડનું દાન મળવા બાબતે જે રાજકીય નેતા સામે ફરિયાદ નોંધાઈ હતી, આ ફરિયાદને લઈને જેની સામે ફરિયાદ થઈ છે તે અતુલ દવે, તેને હાઈકોર્ટમાં એક અરજી કરી હતી અને તેને સીધે જ જણાવ્યું હતું કે તેની સામે પોલીસે ખોટી ફરિયાદ દાખલ કરીને તેને હેરાનગતિ કરવામાં આવી રહી છે. આ મામલે હાઈકોર્ટે પણ નોંધ લીધી છે અને સાથે હાઈકોર્ટે એ પણ જણાવ્યું કે જે ઘટનાની અંદર આઈટી એક્ટ મુજબ જે કાર્યવાહી થવાની હોય છે તેમાં સીઆઈડી ક્રાઇમે શા માટે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરી છે, શા માટે પોલીસે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે, એટલે કે જીતી રીતે આ ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાનું પણ હાઈકોર્ટને ક્યાંક લાગી રહ્યું છે. અને એ જ મામલે અતુલ દવે સામે જે પ્રકારે કાર્યવાહી થવી જોઈએ, જે ધરપકડ થવી જોઈએ, તે હાલ સીઆઈડી ક્રાઇમને ન કરવા માટે જણાવ્યું છે. અને સમગ્ર મામલે 27 નવેમ્બરના રોજ જે સુનાવણી હાથ ધરાશે ત્યાં સુધી અતુલ દવેને અહીંયા એક રાહત મળી છે તેમ કહેવાય છે. અને જે પ્રમાણે 1000 કરોડના દાન જે મેળવવાની બાબત છે તેને લઈને જેમ તેની સામે જે આક્ષેપ થયા હતા તેમાં પણ ત્યાં ક્યાંક રાહત મળી છે. પણ આગામી સમયમાં જો આ મામલે હકીકત એટલે કે જે પુરાવા જો કદાચ સામે આવે તો આઈટી વિભાગ ત્યાં કાર્યવાહી કરી શકે છે, પરંતુ હાલ સીઆઈડી ક્રાઇમે જે કાર્યવાહી કરવાની વાત છે તેના ઉપર એક અહીંયા રોક આવ્યો છે અને સીઆઈડી ક્રાઇમ હાલ અતુલ દવે સામે કોઈ પણ કાર્યવાહી નહીં કરી શકે. આભાર દર્શન સમગ્ર વિગતો બદલ.